तरफ अमदावाद में भगवान जगन्नाथ जी ने 144मी रथयात्रा ने लईने आवती काले जड़यात्रा नो आयोजन छे। जड़यात्रा नी तड़ामार तैयारी मंदिर में करवामां आवी रही छे। तैयारी ने अंतिम ओप आपवामां आवी रह्यो छे। मर्यादित लोग जड़यात्रा में हाजर रहेशे। कोरोना प्रोटोकॉल अनुसार जड़यात्रा नो आयोजन करवामां आव्युं छे। तो जड़यात्रा में डेप्यूटी सीएम नितिन पटेल और गृह राज्यमंत्री प्रदीपसिंह हाजर रहेशे। एक गजराज साबरमती नदी आरे रहेशे, ज्यारे के अन्य गजराजो मंदिर प्रांगण में रहेशे। तो पांच कलश पांच ध्वज पताका साथ जड़यात्रा नो आयोजन करवामां आवशे। વધુ વિગતો સાથે અમારા સહયોગી દર્શન રાવલ જોડાઈ ચૂક્યા છે। દર્શન, આવતીકાલે જળયાત્રાનું આયોજન છે, કોરોનાના નિયમોના પાલનની સાથે જળયાત્રા યોજાશે, હાલ અંતિમ તૈયારીઓ ચાલી રહી છે, કેવો છે માહોલ? કોમલ, રથયાત્રા નીકળશે કે નહીં તેને લઈને હજુ પણ કોઈ નિર્ણય નથી, પરંતુ જળયાત્રાને કોરોના પ્રોટોકોલ સાથે મંજૂરી આપવામાં આવી છે અને આ મંજૂરી અપાતા જગન્નાથ મંદિર ખાતે જ્યારે આવતીકાલે જળયાત્રા નીકળવાની છે તેની પહેલા આજે તૈયારીઓ ચાલી રહી છે। જે પ્રકારે જોઈ શકાય છે કે ધજાઓ અહીંયા તૈયાર કરવામાં આવી રહી છે, સાથે જે કળશો લઈ જવાના છે તે કળશોના સ્ટેન્ડ પણ અહીંયા તૈયાર કરવામાં આવી રહ્યા છે, જેથી કરીને જે પ્રોટોકોલ સાથે ગણતરીના કળશ અને ગણતરીના લોકો સાથે આ જળયાત્રા જ્યારે નીકળવાની છે તેની તૈયારી જે છે તેને આખરી ઓપ અપાય અને તમામ પ્રકારની તૈયારી છે તે પૂર્ણ કરી શકાય। દર વર્ષે એક અલગ માહોલ જોવા મળતો હોય છે, પરંતુ આ વર્ષે એક અલગ માહોલ છે, કારણ કે દર વર્ષે મોટી સંખ્યામાં લોકો જળયાત્રામાં અને રથયાત્રામાં ભાગ લેતા હોય છે। અને જળયાત્રાની જો વાત કરવામાં આવે તો 108 કળશ, ધજાઓ, ઢોલ નગારા અને મોટી સંખ્યામાં લોકો તેમાં જોડાતા હોય છે, પરંતુ આ વખતે કોરોના પ્રોટોકોલ પાલન કરવાનું છે ત્યારે થોડોક અલગ માહોલ છે। આ તૈયારીઓ ચાલી રહી છે, દર વર્ષનો ઉત્સાહ અલગ હોય છે, આ વખતે કેવો ઉત્સાહ છે? ઉત્સાહ આમ તો ઘણો છે, પણ અમુક મર્યાદામાં છે, લિમિટેડ જે સરકારે ગાઈડલાઈન આપી છે મુજબ જ છે। ઉત્સાહ તો છે, અમારામાં બી છે, પબ્લિકમાં બી છે। અત્યારે તૈયારીઓ કઈ કઈ ચાલી રહી છે અહીંયા? બસ અત્યારે આ જે સામે છે ચાલી રહી છે, ધજા અને સ્ટેન્ડ માટેની બસ। એટલે કે ઉત્સાહ તો છે, પરંતુ આ વખતે અલગ માહોલ છે। જે લોકો આ ધજા કળશ તૈયાર કર્યા છે તેમનું આ જણાવવું છે, દરેક લોકોની એક આશા છે કે આ વર્ષે રથયાત્રા નીકળે અને ભગવાન તેઓને દર્શન આપે, પરંતુ કોરોના કાળ ચાલી રહ્યો છે, ત્રીજી લહેરની શક્યતાઓ જ્યારે સેવાઈ રહી છે ત્યારે જરૂરી છે કે આ તમામ પરિસ્થિતિને ધ્યાને રાખીને એક આ નિર્ણય લેવાય। પરંતુ જે પ્રકારે જળયાત્રાને મંજૂરી આપવામાં આવી છે તેને લઈને આ તૈયારીઓ ચાલી રહી છે। એક જ ગજરાજ આમાં હશે, 30થી વધારે લોકો જ માત્ર આમાં ભાગ લઈ શકશે, જે ગણતરીના લોકો નક્કી કરવામાં આવે છે। અને જળયાત્રામાં જે પાણી લઈને આવશે સાબરમતી નદીમાંથી, તેનો એક અભિષેક કરીને આખી જળયાત્રા જે પૂર્ણ કરવામાં આવશે, અને તેની અંદર ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલ હાજર રહેશે અને જળયાત્રાને એક પૂર્ણ કરવાની વિધિ જે કરવામાં આવશે, અને તે બાદ કદાચ નક્કી કરી શકે છે કે રથયાત્રા નીકળશે કે નહીં। પરિસ્થિતિને અનુકૂળ જોઈને જે પ્રકારે સીએમ મુખ્યમંત્રી જે વિજય રૂપાણીએ જણાવ્યું હતું અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પણ જ્યારે મંદિરની મુલાકાત લીધી ત્યારે પણ જણાવ્યું હતું, એટલે કે પરિસ્થિતિને અનુકૂળ નિર્ણય લેવાશે, પરંતુ જે પ્રકારે જળયાત્રાને મંજૂરી આપવામાં આવી છે એ ક્યાંક સંકેત આપે છે કે કદાચ આ વર્ષે રથયાત્રા યોજાઈ શકે છે, પરંતુ હાલ સુધી કોઈ નિર્ણય જાહેર કરવામાં નથી આવ્યો, તે કદાચ છેલ્લી ઘડીએ નિર્ણય જાહેર કરાય। પરંતુ તમામ બાબતોને જોઈને પોલીસ વિભાગ હોય કે મંદિરના સ્વયંસેવકો ટ્રસ્ટી હોય, તમામ દ્વારા આ તૈયારીઓ જે છે તે કરવામાં આવી રહી છે, જેથી જો નિર્ણય જાહેર થાય તો તે પ્રકારે રથયાત્રા નીકળી શકાય। પરંતુ હાલ જે જળયાત્રાને મંજૂરી મળી છે તે જળયાત્રાને આખરી ઓપ જે છે તે તૈયારીઓને અપાઈ રહ્યો છે। તોમર જી દર્શન, આભાર સમગ્ર માહિતી બદલ। તો આવતીકાલે જળયાત્રાનું આયોજન છે, ત્યારે પાંચ કળશ પાંચ ધ્વજ પતાકા સાથે જળયાત્રા યોજાશે અને ખાસ કરીને મર્યાદિત લોકો જ આ જળયાત્રામાં હાજર રહેશે। ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ હાજરી આપશે, આ સાથે પ્રદીપસિંહ જાડેજા પણ હાજર રહેશે।